स्वागत है आपको कर भी वायदा की फायदा नहीं अंदर आगे बढ़िए रुचित सौथी पहला तो निफ्टी और बैंक निफ्टी स्ट्रेटेजी से शुरुआत करिए ऊपर लेवल से थोड़ा करेक्शन तो जोई रहा है आपरे वेरी गुड आफ्टरनून अदिति સૌથી પહેલા તમારી ટીમને બધી વુમન અને બધા વુમન દર્શકો એમને પણ નો હેપી વુમન્સ ડે. સડનલી આપણે હમણાં બજાર ઉપર વાત કરીએ તો માર્કેટમાં આજની ટ્રેડિંગ સેશનમાં ઇન્ડેક્સ ફંડ ઉપર થોડુંક દબાણ છે, પણ જે આ સિરીઝમાં આપણને જે ડેરિવેટિવ્સ ડેટા પેન આઉટ થયા છે, ફર્સ્ટલી જયારે આ માર્ચ સિરીઝ આપણને શરૂઆત થઈ હતી તો નિફ્ટી ફ્રન્ટ ઉપર ઓપન ઇન્ટરેસ્ટ ઘણું લાઇટ હતું. આપણને એનો એક્સપાયરી પછી આપણે ચર્ચા કરી હતી કે જે રોલ ઓવર્સ હતા એ ઘણા ઓછા હતા, લગભગ 60% ની આસપાસ હતા નિફ્ટીમાં, કમ્પેર્ડ ટુ 3 મંથ એવરેજ જે 67% હતું. તો એક લાઇટ બેઝ ઉપર એક્સપાયરી આની શરૂઆત થઈ હતી. એની બાદ એક્સપાયરીના નેક્સ્ટ બે ટ્રેડિંગ સેશનમાં ઘણા સારા લોંગ પોઝિશન્સના ફોર્મેશન જોવા મળ્યા આપણને ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર અને ઇવન સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ ઉપર. તમે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ જોવો તો બેંક નિફ્ટીમાં પણ ઘણો સારો ઓપન ઇન્ટરેસ્ટનો વધારો થયો છે. એફઆઈઆઈના તમે કેશના આંકડા જો તો એફઆઈઆઈની કેશમાં પણ ઘણી સારી ખરીદારી આ સિરીઝમાં માર્ચ સિરીઝમાં આપણને જોવા મળી છે. તો આ બધા ડેટા પોઈન્ટ કહે છે કે અહીંયાથી એટલીસ્ટ માર્ચ સિરીઝ તમને એક સારા રિટર્ન્સ મળશે. અને આ જો પણ ડિક્લાઇન્સ આપણને આજની ટ્રેડિંગ સેશનમાં જેવી થોડુંક ડિક્લાઇન છે તો આજુ પણ ડિક્લાઇન છે. આ ડિક્લાઇન્સમાં એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ગોતવી જોઈએ ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર. તો અમારી સલાહ છે કે આ ડિક્લાઇન્સમાં રાધર દેન અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરવા કે થોડું કોશિયસ રહેવા કરતા આ ડિક્લાઇનને ઓપોર્ચ્યુનિટી તરીકે લેવી જોઈએ ખરીદારી કરવી માટે. નિફ્ટી ફ્યુચર્સમાં કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરવી જોઈએ. ફ્યુચર્સના લેવલ્સ જોઈએ તો 10,970 આ એક સ્ટોપ લોસ હશે, કેમ કે 10,980 ની આસપાસ સપોર્ટ છે ફ્યુચર સેગમેન્ટમાં, અને ઉપર 11,180 ના ટાર્ગેટ્સ આપણે નેક્સ્ટ સપ્તાહમાં નિફ્ટીમાં જોઈ શકીએ છીએ. તો અમારા મતે જે ડેટા પોઈન્ટ આઉટ કરી રહ્યા છે ડેરિવેટિવ્સના એના હિસાબે નિફ્ટી અને બેંક નિફ્ટી આ બંને ઇન્ડેક્સીસમાં આવતા સપ્તાહમાં પણ સારી તેજી થવી જોઈએ. બિલકુલ આભાર રૂચિત, અને એની સાથે જ અહીંયા આગળ અપ્રિશિએટ કે તમે જે રીતના અહીંયા આગળ એન્કરેજ કરો છો કમ્પ્લીટ પ્રોસ્પેક્ટ્સને આપણે ખાસ વોચઆઉટ બી કરતા રહીશું. માર્કેટ્સની અંદર આપણે ખાસ સ્ટોક સ્પેસિફિક એક્શન્સ ઉપર નજર કરી લઈએ. અત્યારે શરૂઆત અરવિંદથી કરીએ. એકચ્યુઅલી અહીંયા આગળ જે રીતના અરવિંદ ફેશનનું લિસ્ટિંગ થતું દેખાયું ત્યારબાદ કન્સિસ્ટન્ટ દબાણ આપણે અરવિંદના કાઉન્ટરમાં જોઈ રહ્યા છીએ. લગભગ 7-1% ડિક્લાઇન અને ઓપન ઇન્ટરેસ્ટમાં બી એડિશન જુઓ તમે લગભગ 41% થઈ ચૂક્યા છે. શું અપ્રોચ રાખવું જોઈએ શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટી ઇનકેસ તમને અહીંયા દેખાતી હોય કયા લેવલ્સ? એક અંડરપરફોર્મ રહ્યું છે. તમે મિડકેપ સ્પેસમાંથી જો સ્પેશિયલી જે કોર્પોરેટ એક્શન આપણને નવેમ્બર મહિનામાં સ્ટોકમાં નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ડીલ મળ્યું બાદ અરવિંદ લિમિટેડ કન્ટિન્યુઅસ એક લો ટોપ લો બોટમનું સ્ટ્રક્ચર બનાવ્યું છે, અને એવા કોઈ વોલ્યુમ્સ કે ફ્રેશ લોંગ બિલ્ટઅપ આપણને સ્ટોકમાં હજી સુધી પાછલા 4 મહિનામાં બનતા નથી જોઈ. આ સપ્તાહમાં એક પુલબેક મૂવ જોવા મળ્યું હતું. 72 લઈને ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં 89.90 નું હાઈ હતું, પણ આ પુલબેક મૂવ જસ્ટ બીકોઝ એક બ્રોડર માર્કેટમાં આપણને એક તેજી જોવા મળી, એટલે ઘણા બધા એવા સ્ટોક્સ જે ઓવરસોલ્ડ હતા એમાં પણ બાઉન્સ બેક આવ્યા છે. તો આ જસ્ટ એક બાઉન્સ બેક મૂવ હતું, અને ફરીથી આ ડાઉન ટ્રેન્ડનું રિઝમ્પશન હમણાં મને લાગે છે થયું છે. તો આઈ થિંક સડનલી અહીંયા જો અરવિંદ લિમિટેડમાં જવું હોય તો થોડું નેગેટિવ બાયસ વધારે લાગે છે. કોઈ પણ પુલબેક મૂવ આવે અને 87-88 આ રેન્જ મળે તો ત્યાં સ્ટોકમાં શોર્ટ પોઝિશન બનાવી શકે છે. 94 રૂપિયાના સ્ટોપ લોસ છે, અને નીચે 76-77 રૂપિયાના નિયર ટર્મ ટાર્ગેટ રહી શકે છે. ઓકે, 76-77 ના નિયર ટર્મ ટાર્ગેટ્સ વોચ આઉટ કરતા રહીશું આપણે એના પર. અને ત્યાં લોંગ્સ બનતા દેખાઈ રહ્યા છે એની પર નજર કરી લો. બીઈએમએલ નું કાઉન્ટર સારા એવા લોંગ્સ એડ ઓન થઈ ચુક્યા છે, ઓપન ઇન્ટરેસ્ટમાં પણ સારા એવા એડિશન છે. પાર્ટિસિપેટ કરી શકાય આ લોંગ્સ ની અંદર? થોડી હિસ્ટોરિકલ ડેટા જોઈએ તો 2018માં જે જાન્યુઆરીથી ફોલ મિડકેપ સ્ટોક્સમાં જોયું હતું એમાં બીએમએલ એવું સ્ટોક હતું જેમાં ફોલ ઘણું શાર્પ હતો. ઓક્ટોબર સુધી કન્ટિન્યુઅસ આપણને સ્ટોકમાં કોઈ પણ પુલબેક રેલી નથી જોવા મળી હતી, પણ ઓક્ટોબર મહિનામાં 5.25 ની આસપાસ લો બનાવીને ઓલધો બ્રોડર માર્કેટ તેના પછી કરેક્ટ થઈ રહ્યું હતું. ઘણા બધા મિડકેપ નેમ્સ આપણને જાન્યુઆરી મહિનામાં પણ આપણે જોયે છે, ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કરેક્શન હતા, પણ બીએમએલ ક્યાંય ક્યાંય 5.25 ની આસપાસ ઓક્ટોબરમાં એક બેઝ બનાવીને ત્યાંથી ફરીથી અપમૂવની શરૂઆત કરી, અને આ અપમૂવમાં વોલ્યુમ્સ ઘણા સારા રહ્યા છે. તો સર્ટનલી આ એક પોઝિટિવ સાઇન છે. ઇવન શોર્ટ ટર્મ પર્સ્પેક્ટિવથી તમે જોવો તો જે રિસેન્ટલી ફેબ્રુઆરીના 3rd અને 4th વીકમાં લોંગ પોઝિશન્સ આ સ્ટોકમાં ફોર્મેશન થઈ હતી, અને એ લોંગ પોઝિશન્સના સારા રોલ ઓવર પણ થયા હતા. તો ડેફિનેટલી લોંગ પોઝિશન હજી પણ ઇન્ટેક્ટ છે સ્ટોકમાં. કરંટ લેવલ્સ ઉપર પણ આ સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. 850 નું એક સપોર્ટ બેઝ છે, 850 ની નીચે સ્ટોપ લોસ રહે છે, અને થોડું પોઝિશનલ વ્યૂ આ સ્ટોકમાં રાખવું જોઈએ. એટલીસ્ટ આઈ થિંક નો નેક્સ્ટ 2-3 મહિનાનો વ્યૂ રાખીએ તો પોસિબલ છે 1020-1030 જેવા લેવલ્સ પણ બીએમએલમાં આવી શકે છે.
ઓકે 1020 1030 સુધીના લેવલ્સ બીએમએલ ના કાઉન્ટર માટે ધ્યાન રાખવા જોઈએ. અને આજે તો સારી એવી પોઝિશન ઓલરેડી એડ ઓન થઈ ચૂકી છે. બીજું એક કાઉન્ટર જેની પર મને તમારો અપ્રોચ જોઈએ છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નો જરૂર છે. કન્સિસ્ટન્ટ ત્રીજો ટ્રેડિંગ સેશન છે જ્યાં આપણે અહીંયા આગળ લોંગ જોઈ રહ્યા છીએ. ઇનફેક્ટ મૂવ પણ સારો એવો પ્રોમિસિંગ છે, 4% ઉપર અને ઓપન ઇન્ટરેસ્ટમાં પણ 10% ના એડિશન. શું વ્યૂ છે તમારો? જનરલી સિરીઝમાં આનું જયારે આ સ્ટોકનું રિઝલ્ટનું અનાઉન્સમેન્ટ થયું હતું ત્યારે સ્ટોકમાં એક ગેપડાઉન ઓપનિંગ આપીને ઘણો શાર્પ ઘટાડો હતો. લગભગ 345 આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યું તેના રિઝલ્ટના અનાઉન્સમેન્ટની પહેલા, અને ફક્ત એક જ સપ્તાહમાં કંઈક 345 વાળું 280-290 ના લેવલ્સ સ્ટોકમાં જોવા મળ્યા હતા. ઘણી બધી લોંગ અનવાઇન્ડિંગ પોઝિશન્સની લોંગ અનવાઇન્ડિંગની ત્યાં આપણને જોઈ હતી, અને એની બાદ બજારની સાથે સાથે સ્ટોકમાં એક સારું ફૂલબેક મૂવ આવ્યું છે. અને ફરીથી જે રિઝલ્ટની પહેલા જે લેવલ્સ ઉપર ટ્રેડ કરી રહ્યું હતું 345-350 આસપાસ, એ લેવલ્સ ઉપર ફરીથી આવી ગયું છે. ઇવન તમે ટેકનિકલ ટર્મ્સમાં જો તો 350 લેવલની આસપાસ આ સ્ટોકનું 200 દિવસનું મૂવિંગ એવરેજ છે. એટલે હમણાં મારા ખ્યાલથી જે ટ્રેડર્સે ઓલરેડી લોંગ પોઝિશન્સ આ સ્ટોકમાં બનાવી છે એમની માટે સારું છે કે થોડુંક બાઇંગ મોમેન્ટમ આવ્યું છે એટલે તમે હોલ્ડ કરી શકો છો. પણ જો અગર ફ્રેશ બાઇંગ કરવી હોય તો કરંટ લેવલ્સ હું અવોઈડ કરવાની સલાહ આપીશ, કેમ કે રિસ્ક રિવોર્ડ રેશિયો એટલું ફેવરેબલ નહીં બનશે. ઓલરેડી પાછલા 1.25 મહિનામાં સ્ટોક નીચે 280-290 રેન્જમાં બેઝ બનાવીને ત્યાંથી 345-350 તેનું રેઝિસ્ટન્સ ઝોન છે ત્યાં સુધી આવી ગયું છે. તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકીને, પણ નવા પોઝિશન અહીંયા એડ નહીં કરવા જોઈએ. ઓકે, નવા પોઝિશન એડ ઓન કરવાની સલાહ નથી, બટ ધ્યાન રાખતા રહીશું, હોય તો હોલ્ડ કરીને રાખવું જોઈએ. એક વિરામ પણ લઈ લે, વિરામ બાદ પાછા ફરીને રુચિતની સાથે આ ચર્ચાના આગળ બી વધારીશું અને આ માર્કેટ ની અંદર અત્યારે ક્યાં સ્ટ્રેટેજી રેકમેન્ડેશન છે એ પણ ડિસ્કસ કરીશું. આપ જોડાયેલા રહો. સ્વાગત છે આપણી વખત ફરીથી, અને માર્કેટ ઉપર ક્વિક નજર કરી લો. કેશ માર્કેટમાં 11,025 ના લેવલ્સ, બેંક નિફ્ટી માટે 27,686 ના લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ. બંનેની અંદર ઓલમોસ્ટ 30 પોઈન્ટનો ઘટાડો દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટી માટે 80 પોઈન્ટનો, ધ્યાન રાખતા રહીશું આપણે. થોડુંક એક હવે અહીંયા આગળથી રેડ ઝોનમાં બધા જ ઇન્ડાઇસીસ દેખાઈ રહ્યા છે આપણને. આગળ વધી બાકીના કાઉન્ટર્સની ઉપર પણ નજર કરી લઈએ. એક વ્યૂ અહીંયા આગળથી ખાસ કરીને આ કાઉન્ટર્સની ઉપર બેન્કિંગ કાઉન્ટર્સ છે, અહીંયા આગળથી થોડા ઘણા એડ ઓન થતા દેખાઈ રહ્યા છે લોંગ્સ આપણને. આરબીએલ બેંક ઉપર નજર કરો, અહીંયા આગળ જે રીતના ઓપન ઇન્ટરેસ્ટ એડેડ ઓન છે 12%નો, એ સિવાય અલ્હાબાદ બેંક પણ અહીંયા આગળ પણ લગભગ 10% ઓપન ઇન્ટરેસ્ટ એડેડ ઓન છે. આ બંને કાઉન્ટર્સની અંદર ઇનકેસ લેવલ્સ ટ્રેક કરવા હોય કે કોઈ પોઝિશન લેવી હોય તમારી તરફથી સલાહ છે ખરી રુચિત? દીદી, બંને સ્ટોક્સમાં જો તમે પાછલા 1 સપ્તાહમાં જોવો તો આ સપ્તાહમાં સ્ટોકે ઘણા સારા રિટર્ન્સ આપ્યા છે. આરબીએલ બેંક લગભગ 550 ની આસપાસ લો બનાવીને ત્યાંથી 630-640 જસ્ટ 2 સપ્તાહની ટાઈમ ફ્રેમમાં ઉપર આવ્યું છે. ને આ અપમૂવમાં ઘણી સારી લોંગ પોઝિશન આપણને ફોર્મ થઈ છે. જે પ્રાઇસ અપમૂવ છે એના સાથે ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું છે. ઇવન સિમિલર કેસ અલ્હાબાદ બેંકમાં છે. તમે જો પીએસયુ બેન્કિંગ સ્પેસમાંથી બધા સ્ટોક્સમાં એવી મૂવ નથી આવી જેવી અલ્હાબાદ બેંકમાં જોવા મળી છે. અને ઇવન આજેની ટ્રેડિંગ સેશનમાં તમે જેવું કીધું કે ઓલરેડી પ્રાઇસની અપમૂવ છે એની બાવજૂદ નવા લોંગ પોઝિશન અહીંયા બની રહ્યા છે. આઈ થિંક આ એક પોઝિટિવ સાઇન્સ છે. તો આજે આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે આ બંને સ્ટોક્સમાં. આરબીએલ બેંક અને અલ્હાબાદ બેંક આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે. આરબીએલ બેંક ઓગસ્ટ 2018ના હાઈઝ હતા લગભગ 650 આસપાસ, 650 લેવલ્સ નેક્સ્ટ હોઈ શકે છે. 1-2 ટ્રેડિંગ સેશનમાં જ ફેસ કરી શકે છે. તો અહીંયા પણ વ્યૂ પોઝિટિવ છે. ઇવન અલ્હાબાદ બેંકમાં જે લોંગ પોઝિશન ઇન્ટેક છે આજની ટ્રેડિંગ સેશનમાં ફ્રેશ લોંગ્સ પણ બની રહી છે એ જોઈને લાગે છે લગભગ 60-62 રૂપિયાની રેન્જ આ સ્ટોક આપણને આ સિરીઝમાં આવતા જોઈ શકે છે. ઓકે, બંને માટે ખાસા લેવલ્સ આપણે ધ્યાન રાખતા રહીશું. અને આગળ વધીએ પહેલા તમારી તરફથી આજે રેકમેન્ડેડ કાઉન્ટર્સ કયા છે એ પણ જણાવી દો રુચિત. જેથી બે સ્ટોક્સ છે જેમાં ફ્રેશ લોંગ્સ આપણને બનતા જોઈ રહ્યા છે. એક તો પેટ્રોનેટ છે. પેટ્રોનેટમાં તમે જો તો એક ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યા હતા જેમાં લોંગ પોઝિશન બની છે. તો એ અમને લાગે છે કે આઉટ પરફોર્મન્સ આપણને આવતા સપ્તાહમાં પેટ્રોનેટમાં જોવા મળી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર પેટ્રોનેટમાં ખરીદારીની સલાહ રહેશે. 224 નીચે સ્ટોપ લોસથી 1 સપ્તાહના વ્યૂથી 250 રૂપિયાના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી શકે છે. તમે કેશમાં સેગમેન્ટ કે ફ્યુચર સેગમેન્ટ બંનેમાં ખરીદારી કરી શકો છો. અને ઓપ્શન્સમાં ડીએલએફના 180 ના કોલ ઓપ્શનમાં ખરીદારીની સલાહ છે. તમે જો ડીએલએફના ઓપ્શન્સના ડેટા
ડેટા જોવો તો 170 નો પુટ અને 180 ના કોલ આ બંનેમાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ છે. અને ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં થોડું કરેક્શન હતું, આજની ટ્રેડિંગ સેશનમાં થોડું પ્રાઇસ કરેક્શન છે, પણ આ કરેક્શનમાં આપણને કોઈ પણ શોર્ટ પોઝિશન બનતા નથી જોઈ રહ્યા. તો 170 નું સપોર્ટ બેઝ છે, સ્ટોક એના સપોર્ટ બેઝની નજીક મળી રહ્યો છે. તમને લાગે છે કે અહીંયાથી પોસિબિલિટી વધારે છે કે આ સપોર્ટ લઈને જે અપમૂવ અહીંયાથી આવશે એમાં એક શોર્ટ કવરિંગ મૂવ આપણને જે ઉપર 180 ના કોલમાં અનવાઇન્ડિંગ જોવા મળે આવતા સપ્તાહ, તો એક શોર્ટ કવરિંગ મૂવ આવી શકે છે. તો એક પ્રિએમ્પટિવ મૂવ છે આ શોર્ટ કવરિંગ માટે. પણ બીકોઝ સ્ટોક સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને આપણે કોઈ શોર્ટ પોઝિશન નથી બની રહ્યા, એટલે પ્રોબેબિલિટી વધારે લાગી રહી છે કે અપમૂવ આવી શકે છે. તો 180 ના કોલ ઓપ્શન્સ ખરીદારી કરી શકાય છે. અત્યારે 4-4.5 રૂપિયાની રેન્જમાં મળી રહ્યું છે. 12 રૂપિયાના ટાર્ગેટ આપણને 2 સપ્તાહમાં આ સ્ટોકમાં આ ઓપ્શનમાં આવતા આપણે જોઈ શકીએ છીએ. ઓકે, બંને કાઉન્ટર્સની ઉપર નજર કર્યો. પેટ્રોનેટ અહીં આગળથી કેશ કે ફ્યુચર્સની અંદર ખરીદારી કરી શકાય છે. ટાર્ગેટ પ્રાઇસીસ 250 સુધીના પેટ્રોનેટ માટે અને સ્ટોપ લોસ 224 નો રાખવાની સલાહ. અને એક સપ્તાહનો જે ટાઈમ ફ્રેમ છે એની અંદર આ ટાર્ગેટ પ્રાઇસીસ આવતા દેખાઈ શકે છે. બીજો એક ઓપ્શનનો કોલ છે જેની પર નજર રાખવી જોઈએ. ડીએલએફ 180 નો કોલ ઓપ્શન છે જેના ટાર્ગેટ પ્રાઇસીસ 12 રૂપીઝની આસપાસના આવતા દેખાઈ શકે છે. 4-4.5 રૂપિયાની આસપાસ અત્યારે ટ્રેડ ઓલરેડી કરી રહ્યો છે. અને અહીંયા આગળ પણ સિમિલર ટાઈમ ફ્રેમ છે, 1-2 જે સેશન છે, 1-2 સપ્તાહનો જે ટાઈમ ફ્રેમ છે એની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને પહેલા એક વ્યૂ અહીંયા આગળ ખાસ કરીને ટાટા કેમિકલ્સના કાઉન્ટર ઉપર, કેમ કે પાછલી સિરીઝ ખાસા એવા લોંગ્સ અહીંયા આગળથી એડ ઓન થયા હતા. આ સિરીઝની શરૂઆતથી જ અહીંયા આગળ શોર્ટ્સ જોઈ રહ્યા છીએ આપણે. એક અપ્રોચ કેવી રીતના ટ્રીટ કરવું? શોર્ટ પોઝિશન છે આ સ્ટોકમાં, પણ સ્ટોક એક એના 540-545 આ એક સારી સપોર્ટ રેન્જ છે સ્ટોકમાં. તો આઈ થિંક પણ જે મોમેન્ટમ છે ક્લિયરલી આપણને બ્રોડર માર્કેટમાં તેજી જોવા બાવજૂદ આ સ્ટોકમાં એટલી બાઇંગ આપણને જોવા મળી નથી. આઈ થિંક કોઈ ફ્રેશ ટ્રેડ લેવું હોય તો બ્રેકઆઉટની રાહ જોવી જોઈએ. 595 આ એક શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ છે, અને 595 રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા બાદ જ આ સ્ટોકમાં એક અપમૂવ એક્સપેક્ટ કરવી જોઈએ 630 સુધી. તો એક કન્ડિશનલ કોલ રહી શકે છે. કરંટ લેવલ ઉપર કોઈ પોઝિશન નહીં લેવું જોઈએ, પણ જયારે પણ આજે નહીં પણ નેક્સ્ટ સપ્તાહમાં 595 ના લેવલ્સ ક્રોસ કરે તો એની બાદ જ આ સ્ટોકમાં ખરીદારીની સલાહ રહેશે 630 સુધીના પુલબેક મૂવ માટે. ઓકે, વોચ આઉટ કરતા રહીશું એના. અને સાથે જ ગઝા લેવાનો બી સમય થઈ ચુક્યો છે. રૂચિત, આપની તરફથી ડિસ્ક્લોઝર્સ? ઘણા બધા સ્ટોક્સની ચર્ચા થઈ છે, પણ એમાંથી કોઈ પણ સ્ટોક મારા પોતાના પોર્ટફોલિયોમાં નથી, પણ અમુક સ્ટોક્સમાં ભલામણ અમે મારી ક્લાયન્ટ્સને આપી છે. આભાર. આભાર આપનો પણ જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને સ્ટ્રેટેજીસ આપણે દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે